સુરેન્દ્રનગરમાં છેલ્લા 10 દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. રતનપર વિસ્તારની અવધ પાર્ક સોસાયટી આસપાસમાં ભરાયેલા વરસાદી પાણીનો અઠવાડિયું થવા છતાં પણ નિકાલ નથી થઈ રહ્યો. ચોમાસામાં દર વર્ષે પાણી ભરાતા રહેતા સ્થાનિકો પર રોગચાળાનું જોખમ તોડાઈ રહ્યું છે. અહીં લાઇટ અને ગટર લાઇનની પણ યોગ્ય વ્યવસ્થા નથી. 100થી વધારે પરિવારોએ 4 વખત અરજી કરી છે, પરંતુ અધિકારીઓ કોઈ સમસ્યાનો નિકાલ નથી લાવી રહ્યા. સુરેન્દ્રનગરની અંદર 2 દિવસ ધોધમાર વરસાદ પડ્યા બાદ જે અનેક સોસાયટીઓની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે આપણે સુરેન્દ્રનગર રતનપુર વિસ્તારની અંદર આવેલ અવધપર સોસાયટીની અંદર છે, ત્યાંની સમસ્યા શું છે તે જાણીશું. જે વાત કરવામાં આવે તો જે અવધપર સોસાયટી છે બેન, ત્યાં અત્યારે હાલ પાણી ભરાઈ ગયા છે, શું સમસ્યા છે આપની? સમસ્યામાં અમારે સોસાયટીથી બહાર જવું હોય તો ગારો અને એટલું પાણી ભરેલું છે કે નાના બાળકો કે વાહન કે કોઈ બી ચાલીને જવું હોય તો કોઈ શક્ય છે નહીં જવા માટે. એટલે શાકભાજી દૂધવાળા એ કોઈ બી અમારી સોસાયટીમાં આવી શકતા નથી, નથી અમે બહાર જઈ શકતા. તો આ બધી અમારી સમસ્યા છે. સમસ્યાઓ અનેક છે. જો વાત કરવામાં આવે તો આપની સોસાયટી અહીંયા કેટલા વસ્તી છે અને શું આપની સમસ્યા છે? વારંવાર આપે કોને રજૂઆત કરી? અમે નગરપાલિકાને પણ જાણ કરી પણ એ લોકો કાંઈ અમને ધ્યાન આપતા નથી. અને ગંદકી એટલી છે અને ગટરની તકલીફ છે, લાઇટની તકલીફ છે, રોડની પણ તકલીફ છે, પણ તોય લોકો અમે 4-5 વખત અરજી કરી પણ તોય લોકો ધ્યાન આપતા નથી. જો ખાસ કરીને વાત કરવામાં આવે બેન તો પાણી કેટલા દિવસથી ભરેલું છે અને વરસાદ બાદ આપને વિસ્તારની શું પરિસ્થિતિ છે? 8-10 દિવસથી પાણી ભરાયેલું છે. ધીમો વરસાદ તો 10 દિવસથી ચાલુ છે અને હેરાન તો દર વર્ષે આટલા જ અમે હેરાન થઈ છીએ, છતાં પણ કોઈ ઓફિસમાંથી આગળ હાલતા નથી. અને નવી નીલકુંકુલની પાછળ એમ કહે છે ત્યાં તો કોઈ આવતા જ નથી. અવધમાં આવે છે પણ અવધમાં આવીને તરત નીકળી જાય છે, તો આ બાજુ કેમ નથી જોતા? આ બાજુ કોઈ સરકારી નોકરિયાત નથી, આ બાજુ કોઈ પબ્લિક નથી. આમ કોઈ આદમી આમ કે આમ આદમીને અમે પરેશાન નહીં કરી, અમે આમ કરીશું કેમ? તમે અમારું ધ્યાન કેમ નથી આપતા? અમારી સોસાયટીમાં નાના બાળકો બહાર રોડ ઉપર સ્લીપ ખાઈ જાય છે, બાઇક લઈને જાય તો દૂધ છાસલીમાં તો જોવું ને. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આપની સોસાયટીમાં જે પાણી ભરાયેલા છે અને આપે ક્યાં ક્યાં રજૂઆત કરી અને શું આપની સમસ્યા છે? પાણી ભરાય છે અને રાતના એરું નીકળે છે. રાતના હવે આઠવા નાખવા કે ગમે, રાતે નોકરી હોય, રાતની નોકરી હોય, રાતે નીકળે તો રાતે નીકળી શકતા નથી. એક પાણી ભરેલો હોય, લાઇટું ન હોય, એરું નીકળે, નાના છોકરા લઈને કોઈ નીકળી નથી શકતા. લાઇટું હાવ લાઇટું નથી. કેટલી વાર કીધું કે તોય કોઈ આવતા નથી, અમને કોઈ અલગ નથી કરતો. આ સોસાયટીની અંદર અનેક સમસ્યાઓ છે, પરંતુ જો વાત કરવામાં આવે તો બેન આપની સોસાયટીની આજુબાજુમાં કેટલા પરિવારો રહે છે અને શું સમસ્યા છે? અમારી સોસાયટીની આજુબાજુ લોકો 70-80 પરિવાર રહે છે, પણ છતાં અહીંયા તકલીફ છે. રસ્તા કોઈ સારા કરતા જ નથી કે અહીંયા અમે અમારા ખર્ચે કરીએ છીએ, પણ છતાં પણ અત્યારે રોડની લાઈન ગટરની લાઈન આવી તો ખોદી નાખ્યું, તો બધું હતું એવું ને એવું થઈ ગયું. અમારે ચાલવા જેવું રહ્યું જ નહીં કાંઈ. અવધપાક સોસાયટીની આજુબાજુની અનેક સમસ્યાઓ છે અને વરસાદી પાણી છેલ્લા 3 દિવસથી ભરેલા છે, પરંતુ આ વિસ્તારના લોકોને કોઈ સાંભળતું નથી તેવો આ વિસ્તારના લોકોનો આક્ષેપ છે. તો હવે આ વિસ્તારના લોકોની સમસ્યાનો હલ ક્યારે આવે છે તે જોવું રહ્યું. સાજિદ બેલીમ, TV9, સુરેન્દ્રનગર.